હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા અને તેની સાથે ખવાતી કઢીની રેસીપી. જનરલી આપણે ચોમાસામાં મેથીના ગોટા બનાવતા જોઈએ, પરંતુ તે એટલા ક્રિસ્પી અને જાળીદાર નથી બનતા. તો એકદમ જાળીદાર અને ક્રિસ્પી મેથીના ગોટા બનાવવાની રેસીપી આજે હું તમારી જોડે શેર કરીશ. અને મેથીના ગોટા સાથે આપણે ચટણીઓ તો બહુ ખાતા હોઈએ છીએ, પરંતુ જો તેની સાથે આવી કઢી બનાવીએ તો તે વધારે ટેસ્ટી લાગે છે. તો ચલો હવે તેની રેસીપી જોઈ લઈએ. મેથીના પરફેક્ટ ગોટા બનાવવા માટે આપણે લઈશું એક બાઉલ જેટલી બારીક સમારેલી મેથી, બે ઝીણા સમારેલા તીખા મરચાં અને થોડી આપણે કોથમરી લઈશું. ત્યાર પછી આપણે લઈશું જરૂર મુજબ પાણી, અડધી ચમચી નમક, અડધી ચમચી સાજીના ફૂલ અને અડધી ચમચી હિંગ લઈશું. ત્યારબાદ હવે આપણે એક મોટું બાઉલ ભરી અને ચણાનો લોટ લઈશું. તમારે જેટલા પણ ભજીયા બનાવવા હોય એ પ્રમાણે ચણાનો લોટ લઈ શકાય. ત્યારબાદ હવે તેમાં આપણે લીધેલી મેથીની ભાજી એડ કરી દઈશું, જેને મેં ખૂબ જ સરસ રીતે પહેલાં ધોઈ લીધેલી છે. ત્યારબાદ તેમાં મરચાં એડ કરીશું, ત્યારબાદ લીધેલી કોથમરી એડ કરીશું. કોથમરીથી તે ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તમે જેટલો પણ લોટ લીધો હોય એ પ્રમાણે નમક એડ કરી દેવાનું. ત્યાર પછી હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને એનું ખૂબ જ સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું. આવી રીતે આપણે ચમચા વડે મિક્સ કરતા જઈશું અને તેનું ખૂબ જ સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું. મેથીના ગોટા બનાવતા હોઈએ ત્યારે જે આપણે નોર્મલ ભજીયાનું બેટર બનાવીએ તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી એડ કરવાનું, જેથી એકદમ સરસ એવા ગોળ ગોળ મેથીના ગોટા બનશે. તો હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે. તેમાં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીશું અને સાજીના ફૂલ ઉપર આપણે ગરમ ગરમ તેલ એડ કરીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર થઈ રહ્યો છે. આવી રીતે કરવાથી આપણા મેથીના ગોટા એકદમ જાળીદાર અને ક્રિસ્પી બનશે. તો જ્યારે પણ આપણે તેલ એડ કરીએ ત્યારે આવી રીતે ગરમ ગરમ એડ કરવાનું, અને આ પ્રોસેસ આપણે જ્યારે પણ બેટર બનાવતા હોઈએ ત્યારે નહીં કરવાની, પરંતુ જ્યારે આપણે ભજીયા બનાવવા હોય ત્યારે ઇન્સ્ટન્ટ આ મેથડ કરવાની. ભજીયા બનાવવાનું જે ગરમ તેલ કર્યું હોય તેમાંથી જ આપણે તેમાં તેલ એડ કરી દેવાનું. હવે આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતે તેની ઉપર હાથ રાખી અને ચેક કરી શકીએ. હવે ગરમ ગરમ તેલમાં આપણે આવી રીતે હાથ વડે મેથીના ગોટા કરી લઈશું. મેથીના ગોટા જનરલી મોટા હોય છે, પરંતુ જો આપણે આવી રીતે તેને નાના નાના પાડીએ તો તે ખૂબ જ સરસ રીતે તળાઈ જાય છે અને એકદમ જાળીદાર બને છે. અને આવી રીતે કરવાથી તે અંદરથી પણ જરા પણ કાચા નહીં રહે. ભજીયા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી કરી અને તે અંદરથી કાચા રહી જાય અને બહારથી તળાઈ જાય એવું ના બને. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણા મેથીના ગોટા ખૂબ જ સરસ રીતે તળાઈ રહ્યા છે. હવે આપણે તેને હાથ વડે ચેક કરી લઈશું. તો આપણા મેથીના ગોટા ખૂબ જ સરસ રીતે તળાઈ ગયા છે. તો આપણે હવે તેને તેલમાંથી બહાર કાઢી લેવાના. આપણા મેથીના ગોટા તો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેની જોડે ખવાતી કઢીની રેસીપી જોઈશું. તેના માટે આપણે લઈશું એક ગ્લાસ પાણી, બે ચમચી ચણાનો લોટ, એક બારીક સમારેલું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી નમક, અડધી ચમચી રાઈ અને એક ચમચી જેટલી ખાંડ લઈશું. હવે આપણે એક મોટું બાઉલ લઈશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. હવે આપણે તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને તેનું ખૂબ જ સરસ એવું બેટર બનાવી લેવું. જો તમારે હાથેથી આ પ્રોસેસ ના કરવી હોય તો થોડું બ્લેન્ડર ફેરવી અને ખૂબ જ સરસ એવું તેમાં મિક્સ કરી દેવાનું, જેથી કરી અને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે. હવે તેમાં એડ કરીશું નમક, હળદર, ખાંડ અને તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલા એડ કરી અને આપણે હવે તેમાં થોડું બ્લેન્ડર ફેરવી લઈશું, જેથી કરી અને તે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યારબાદ હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું
ત્યારબાદ હવે તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈ ખૂબ જ સરસ રીતે ચડી જાય ત્યારબાદ હવે તેમાં મરચા એડ કરીશું અને તેનો ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર કરી લેવાનો. ત્યારબાદ હવે તેમાં તૈયાર કરેલું કઢીનું બેટર એડ કરી દઈશું અને તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. તમારે આ કઢીની થિકનેસ તમારે જે પણ પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે રાખી શકાય. તમારે જો ચટણીની જેમ તેમાં ભજીયા બોળીને ખાવા હોય તો થોડું થીક રાખવાનું, નહીંતર કઢી જેટલું તમે આછું રાખો તો પણ ચાલે. તમારે જરૂર મુજબ આ સમયે તેમાં પાણી એડ કરી શકાય. તો તમે જોઈ શકો છો આપણી ભજીયા જોડે ખવાતી ખૂબ જ સરસ એવી એકદમ ટેસ્ટફુલ કઢી તૈયાર થઈ ગઈ છે. તો હવે એક પ્લેટમાં મેથીના ગોટા અને કઢીને સર્વ કરીશું. આ એક ગુજરાતની ફેમસ રેસીપી છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર હજુ સુધી તમે નવા હોય તો પહેલા નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનથી સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો. થેન્ક